નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. જામનગરમાં હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ ડીવાયએસપી જિગ્નેશ ચાવડાએ કેસની વિગત આપી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સિયોરી ઉત્તર ભારત પહાડી વિસ્તારમાં હિમવર્ષા અને એક દિવસ પહેલા વરસાદની અસર રાજ્યમાં જોવા મળી રહી છે. જાફરાબાદ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સોંપવામાં આવી રહ્યો છે. હરહર કળિયુગની શરૂઆત થઈ હોય તેમ સાબરકાંઠાના વિજયનગરના ચિત્રોડી ગામના સગા ભત્રીજાઓએ જમીન વિવાદમાં પોતાના કાકાનું અપહરણ કરી હત્યા બાદ મૃતદેહ ફેંકી દેવાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. જોકે આ મામલે વિજયનગરના ચિઠોડા પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને દબોચી લઈ વધુ પૂછપરછ કરતા ગુનો કબૂલ કરેલ છે. જેતપુરમાં આજે પંચાલ યુવા સંગઠન તાલુકાની ટીમ તેમજ લુહાર સમાજ ટ્રસ્ટ દ્વારા જેતપુરના સંયુક્ત ઉપક્રમે આજે જેતપુર ખાતે બ્લડ ડોનેશન તેમજ વિનામૂલ્ય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમલા 108ની ટીમે રસ્તામાં ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ પ્રસૂતિ કરાવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ભાજપના વિજય સુવાળા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવવા માટે પ્રાંતિજ પોલીસને લેખિતમાં રજૂઆત કરી. જૂનાગઢના માગરોળમાં આઈસીડીસીએસની સરકારી ગાડીમાં અચાનક લાગી આગ. આગ બુઝાવવા માગરોળ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું. સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વધતા જતા કોરોનાના કેસોને લઈને પ્રાંતિજ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને વેપારીઓ સહિત બજારમાં આવતા જતા લોકો ફરજિયાત માસ્ક પહેરે તે માટે આજે પ્રાંતિજ પીઆઈ એચએસ ત્રિવેદી દ્વારા પ્રાંતિજ બજારમાં માસ્ક ડ્રાઈવ યોજી હતી અને માસ્ક વગર ફરતા લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાજપમાં જોડાયા બાદ સુવાણાનો વાણી વિલાસ, સમાજ વિશે કરી વિવાદિત ટિપ્પણી. રાજકોટમાં નવો ભીત બને તે પહેલા જ દુર્ઘટના બની. રાતનો સમય હતો એટલે લોકો બચ્યા. શેર બજારમાં રમખાણ, 5 દિવસમાં 3300 પોઈન્ટની કતેલેઆમ. પુષ્પાના જે 10 સીન પર વાગી સૌથી વધુ તારી તેમાં જ જોવા મળી ભૂલો. દીપક ચહરના મોઢા પર દેખાયું મેચ હાર્યાનું દર્દ, આગ ભીની થઈ ગઈ. રૂપાણીનું નામ રાજકોટ બીજેપી કાર્યક્રમની પત્રિકામાંથી ગાયબ, રાજકારણ ગરમાયું. બજારના કડાકામાં રિલાયન્સ ટીસીએસ સહિત ટોપની 10 કંપનીઓના માર્કેટ કેપમાં મોટા ગાબડા. આગામી 3 દિવસ સુધી ગુજરાતના વિસ્તારોમાં ઠંડી દુજાવી દેશે, કોલ્ડવેવની આગાહી. વામિકાની તસવીર વાયરલ થતા કોહલી બોલ્યો, અમને નહોતી ખબર કેમેરો અમારી પર હતો એટલે. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.